मित्रों हवे आपणे जोईए आ चेप्टर नो लास्ट मुद्दो, चेप्टर नंबर जे छे 10 एनो छेलो मुद्दो, गतिना प्रकार। केटला प्रकारनी गति होय तो अहींया आपणे त्रण गति समजवानी छे। पेली छे सुरेख गति, बराबर वर्तुळमय गति। त्रीजी छे आवर्त गति। तो चलो पहला हूँ छे आ बद एक एक गति ना छे पहला हूँ उदाहरण आपी, घना बधा उदाहरण आपी अने पछी वस्तु समझावी, बराबर। तो सुरेख गति में कया कया उदाहरण हशे? तो के जो तमे रस्ता पर चाल्या जाओ छो ए सुरेख गति छे, सीधा रस्ता पर बळदगाड़ू चाली जाय छे ए सुरेख गति छे। पछी तमे कोई जग्याए सीधी रीते दड़ाने नीचे जमीन पर लसरावो छो तो ए सुरेख गति छे। गाय रस्ता पर चाली जाए से सीधा रस्ता ऊपर ये सुरेख गति छे। पछी विद्यार्थी मित्रों आपणे एवा घणा बधा उदाहरण जोई शकीए, बराबर, जे आपणे आजूबाजूमां थता होय। पछी आपणे पक्षी छे सीधी दिशामां उड़तुं होय तो एने सुरेख गति कही शकाय, बराबर। सुरेख गति एटले शुं? तो के जे सुरेख गति ने कहेवाय सरळ रेखीय के सुरेख गति, बधा नाम एक ज छे, सरळ गति, रेखीय गति के सुरेख गति, बधा एक ज छे। હવે જે ગતિમાં પદાર્થ જ્યારે ગતિ થતી હોય ને ત્યારે કોઈ પદાર્થ હોય એ સીધો માર્ગ પસંદ કરે ને, સરળ માર્ગ, સીધો માર્ગ, તો એ ગતિને સુરેખ ગતિ કહે છે। તમે આ રસ્તા ઉપર સાયકલ લઈને ચાલી રહ્યા છો, સાયકલ લઈને આગળ જઈ રહ્યા છો તો કઈ ગતિ થઈ? સુરેખ ગતિ થઈ, બરોબર। પછી કોઈ વ્યક્તિ દોડ્યો જાય છે સીધો રસ્તા ઉપર તો સુરેખ ગતિ થઈ। દરિયામાં કોઈ સમુદ્રની અંદર જહાજ ચાલ્યું જઈ રહ્યું છે તો એ સુરેખ ગતિ થાય, બરાબર। તો આ બધા સુરેખ ગતિના ઉદાહરણો થયા। હવે આપણે જોઈએ, બરાબર, તો પ્રવૃત્તિ નંબર 7 છે। પ્રવૃત્તિ નંબર 7 માં શું કહેવા માંગે છે? જો આપણે પ્રવૃત્તિ નંબર 7 કરવામાં અમુક પ્રકારના જોખમ છે, જોખમમાં બીજું કંઈ નથી પણ એ આપણને વાગી પણ શકે ક્યારેક, એટલે એ ધ્યાન રાખવું। એમાં શું કીધું છે? તો કે એક દોરી લો, બરોબર, અને એક પથ્થર લો, જોખમ આ પથ્થરનું જ, બરોબર। હવે દોરીના છેડે પથ્થરને શું કરી દેવાનું? બાંધી દેવાનું, બરોબર। પથ્થરની જગ્યાએ તમે કોઈ બીજી વસ્તુ પણ લઈ શકો, તો દોરીની જગ્યાએ છે પથ્થરને છે એ બાંધી દેવાનું અને પછી એક જગ્યાએ પકડી અને આવી રીતે એકની જગ્યાએથી ફેરવવાનું, બરોબર। તો જ્યારે ફેરવશો ત્યારે પથ્થરની કઈ ગતિ હશે? પથ્થર કઈ રીતે જશે? તો કે પથ્થર છે એ પોતાનું જે પરિભ્રમણ છે કઈ રીતે ચલાવશે? આવી રીતે, બરોબર। હું તમને થોડી વાર પછી બતાવીશ કે વર્તુળમય ગતિ આમાં કઈ રીતે છે, બરોબર। હું તમને સામે પ્રવૃત્તિ કરીને દેખાડી, બરોબર। આ વર્તુળમય ગતિ એટલે શું? તો વર્તુળમય ગતિના ઉદાહરણ કયા? તો કે પંખાની ગતિ, બરોબર, અહીંયા નથી લખતો, પંખાની ગતિ। પછી તો કે ઘડિયાળના કાંટાની ગતિ, બરોબર। પછી તો કે સાયકલના પેન્ડલની ગતિ અથવા તો સાયકલના વ્હીલની ગતિ, આ બધી ગતિ કેવી છે? તો કે બધી ગતિ કેવી છે? વર્તુળમય ગતિ। ચાલો એની વ્યાખ્યા જોઈ, એની વ્યાખ્યા શું કહેવા માંગે છે? કે પથ્થરનું અંતર, અહીં પથ્થરની જગ્યાએ પદાર્થ પણ લઈ શકો, બરોબર, પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે। આ વસ્તુની આવીને આપણે શું જોયું? તો કે પથ્થરનું જે અંતર છે ને એ આપણા હાથથી કેવું રહે છે? સમાન રહે છે, બરોબર। આપણે જ્યારે આવી રીતે ફેરવીએ છીએ ત્યારથી એ પથ્થર છે એ એક ચોક્કસ ગાળામાં જ ફરે છે, બરાબર। જાણે કે આપણે અહીં ઉદ્ભવ તો આ પથ્થર છે એનો જે આ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, વચ્ચેનું જે અંતર છે કેવું રહે છે? સમાન રહે છે। આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે, કારણ કે આનો જે માર્ગ છે કેવો છે? વર્તુળમય છે, એટલે ગતિ કેવી છે? વર્તુળાકાર ગતિ, તેમાં કેન્દ્રથી ચાલો કેન્દ્ર કોને કહેવાય? તો કે જ્યાંથી કોઈ પણ વસ્તુ ફરે છે એને કેન્દ્ર કહેવાય, જેમ કે આ પંખો છે, બરોબર। તો પંખો ક્યાંથી ફરશે? અહીંયાથી ફરશે, તો આ શું થયું? એનું કેન્દ્ર, બરોબર। કેન્દ્રથી પદાર્થના અંતિમ ભાગ, આનો અંતિમ ભાગ કયો થયો? આનો અંતિમ ભાગ છે આ, બરોબર, ત્યાં તમે નીચે નિશાન બનાવી દો, ચિહ્ન બનાવી દો, તો ત્યાંના અંતિમ ભાગનું સોરી તેના કેન્દ્રથી પદાર્થના અંતિમ ભાગનું અંતર કેવું રહે છે? સમાન રહે છે। જો તમે પંખાને ચાલુ કરશો તો ત્યારે આ
આ જે કેન્દ્ર છે અને તમે જે ચિહ્ન બનાવ્યું છે, બેનું અંતર કેવું રહેશે? હંમેશા સમાન રહેશે અને એ ફરશે. તો આ જે વસ્તુ છે એ કઈ છે? વર્તુળમય ગતિ. મતલબ કે આ જે ચિહ્ન વાળો જે ભાગ છે કઈ દિશામાં ફરશે? કે વર્તુળમય દિશામાં ફરશે. બરોબર. આની જગ્યાએ સાયકલનું પૈડું હોય તો એ પણ કેવી રીતે ફરશે? વર્તુળાકાર. એની જે ધરી છે અને એના જે ટાયર છે, બરોબર, એનો ભાગ જે છે આ બેનું અંતર બધીમાં કેવું રહેશે? સમાન રહેશે. બરોબર. અચાનક પંચર પડે તો વાત અલગ છે, નહીં ત્યારે આ અંતર કેવું રહેશે? સમાન રહેશે. અને આ જે માર્ગ છે એ કેવો રહેશે? તો કે વર્તુળમાં રહેશે. વર્તુળમાં રહે તો જ આપણે આગળ વધી શકીએ, નહીં તો આપણું જે સાયકલ છે આગળ જ ન જઈ શકે. એટલે એ ગતિ કઈ થાય? વર્તુળમાં ગતિ થાય. આવર્ત ગતિ એટલે તો કોઈ એક નક્કી નિશ્ચિત એટલે નક્કી સમયગાળામાં કોઈ એક નક્કી સમયગાળામાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે તેને આવર્ત ગતિ કહે. કોઈ એક નક્કી સમયગાળાની અંદર પોતાની ગતિનું પુનરાવર્તન કરે ને એને આવર્ત ગતિ કહે. બરોબર. મતલબ કે પોતાની ગતિનું પુનરાવર્તન કરે એને આવર્ત ગતિ કહે. તો ચાલો એનું પહેલું ઉદાહરણ હું આપું કે હિંચકો. હિંચકો હોય, ચાલો આ હિંચકો આપણે લગાડેલો છે, બરોબર, આ ટોપલી વાળો હિંચકો આવી રીતે લગાડેલો છે આપણા ઘરે, બરોબર, અને આપણે બેઠા છે. તો હવે શું થશે? આપણે જયારે હિંચકાને આપણે ઝૂલા ઝૂલશું, બરોબર, આપણી ભાષામાં, તો ત્યારે આ હિંચકો કઈ રીતે જશે? આ દિશામાં જશે અને આ દિશામાં થોડે થોડી જશે. બરોબર. તો આ એ ગતિનું શું કર્યા કરશે? પુનરાવર્તન કરશે. શું કરશે? પુનરાવર્તન. તો આ જે કઈ ગતિ થઈ, કઈ થઈ? આવર્ત ગતિ. પોતાની ગતિનું પુનરાવર્તન કરે ને એને આવર્ત ગતિ કહેવાય. પછી ઘણા એક દર્જનો સંચો જોયો હશે, બરોબર. સંચો હોય છે ને એની સોય હોય છે ને એનું કોઈ જોઈ હોય ને ન જોયું તો જોઈ લે, એ કઈ રીતે ગતિ કરશે? તો કે જશે, દોરાને લઈને જશે, અંદર જશે, બરોબર, ને પાછી ઉપર આવશે, અંદર જશે પાછી ઉપર, એટલે ઉપર નીચે ઉપર નીચે ગતિ કરે છે. એટલે એ ગતિ પણ કેવી થઈ? આવર્ત ગતિ. હવે કેમ આવર્ત ગતિ થઈ? તો કે એના સમયગાળાની અંદર પાછું પુનરાવર્તન કરે. ઉપર જાય, એનો એક આવર્ત પૂરો થયો, એટલે પાછી ઉપર જાય, પાછી નીચે આવે, મતલબ પોતાની ગતિનું પુનરાવર્તન કરી શકે. એટલે કેવી ગતિ થાય? આવર્ત ગતિ થઈ. બરોબર. હવે અને વર્તુળાકાર ગતિમાં જે ગતિનો માર્ગ છે કેવો હોય છે? વર્તુળાકાર હોય છે, એટલે એને વર્તુળમય ગતિ કહેવામાં આવે છે. હવે આને ઉદાહરણ છે એને આપણે આગળ અલગ કરશું અને સમજશું, બરોબર. અને આ જે પ્રવૃત્તિ સાત છે એ આપણે અહીંયા થાય તો એની કોશિશ કરશું, કરીને જોઈએ. તમે કોઈ પણ લોકો ઘરે આ પ્રવૃત્તિ કરતા નહીં, કારણ કે આની અંદર થોડોક જોખમ છે. હવે જો આપણે દોરીને ટુકડા સાથે આપણે આ એક પથ્થર જેવો, પથ્થર નથી, એની આપણે આ પદાર્થ સાથે તાળા સાથે એને બાંધી દીધું છે, બરોબર. હવે એને એક સાથે એક હાથે પકડી અને એને આપણે ફેરવીએ છીએ, બરોબર. તો હવે જયારે આપણે ફેરવીએ છીએ ત્યારે મારા હાથમાં જે દોરી છે એનું અંતર જે છે એ કેવું રહે છે? સમાન જ રહે છે. એની અંદર કોઈ પણ પ્રકારનો ફેર થતો નથી, બરોબર. એટલે આપણે કહી શકીએ કે જે તાળું જે પોતાનો માર્ગ પસંદ કર્યો હતો એને ફરવા માટેનો એ કેવો હતો? તો કે વર્તુળાકાર હતો. હવે આપણે જોઈએ એની અંદર આનું આવર્ત ગતિ. આ આવર્ત ગતિ ક્યારે કરે છે? કે તો જો આ એક જગ્યા એક મેં એને પકડી રાખી, અહીંયા તો હું છોડી દઈશ, તો એ એક નિશ્ચિત સમયની અંદર પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. જો એ અહીંયાથી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો, હું એક જગ્યાએથી હું એને પકડીને છોડું છું, બરોબર. તો આને મેં છોડી દીધો અત્યારે અહીંયાથી, હવે જો પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે, તો જો આ ગતિનું જે પુનરાવર્તન કરે છે એને આપણે શું કહી શકીએ? આવર્ત ગતિ. અને આ જે પદ્ધતિ હતી એને લોલક કહેવાય છે. લોલકની નીચે અહીં નીચે ગોળાકાર ભાગ હોય છે અને એક દોરડું હોય છે, એની અંદર બીજું કશું હોતું નથી. તો આ પ્રવૃત્તિ સાત આપણે થઈ ગઈ કમ્પ્લીટ, બરોબર. તો આ તમારે ઘરે કરવી નહીં. ઘણી પ્રવૃત્તિઓ હું કહેતો હોય છે આ તમે કરી શકો છો, આ તમારે કરવાની જરૂર નથી, કારણ કે આ છે એ આપણને માથા ઉપર વાગી શકે છે. જો આવર્ત ગતિના ઉદાહરણ, તો આવર્ત ગતિના ઉદાહરણ કયા કયા થશે? તો કે જે કોઈ પણ પોતાની નિશ્ચિત સમયમાં એટલે નક્કી સમયની અંદર પોતાની ગતિનું પુનરાવર્તન કરે ને એને આવર્ત ગતિ કહેવાય. તો હિંચકાની ગતિ, બરોબર, હિંચકાની ગતિ. પછી તો કોઈ પણ વ્યક્તિ જયારે દોડતો હોય ને ત્યારે તે પોતાના હાથ આવી રીતે જ કરતો હોય, તો એ કોઈ પણ સમયની અંદર પોતાના હાથની જે ગતિ છે એનું શું કરે છે? પુનરાવર્તન કરે છે. કે દોડતા વ્યક્તિના હાથની ગતિ
બરોબર, એ દોડે છે ત્યારે આવી રીતે નથી ફેરવતો, આવી રીતે ફેરવતો હોય તો કઈ થઈ જાય, વર્તુળાકાર ગતિ થઈ જાય. બરોબર, હવે સુરેખ ગતિ તો કે સાયકલ લઈ જનાર બાળક અથવા સીધા રસ્તા પર જઈ રહેલું બળદગાડું, કોઈ વસ્તુ કહી શકો, સીધા રસ્તા પર જઈ રહેલ ગાડું. બરોબર, અને એના સિવાય તો કે ભાઈ જે કોઈ સીધા રસ્તા પર જતું હોય ને એ સુરેખ ગતિમાં આવી જાય. બરોબર, સીધા રસ્તા પર બાઇક જતી હોય કોઈ પણ વસ્તુ, બરોબર, કીડી સીધે સીધી ચાલી જતી હોય તો કીડી પાણી જાય સુરેખ ગતિમાં. તો બીજું શું ઉદાહરણ થશે તો કે કોઈ પણ રસ્તા પર ચાલ્યો જતો માણસ, બરોબર, રસ્તા પર સીધી દિશામાં ચાલુ જતો માણસ કોઈ પણ. હવે વર્તુળમય ગતિ તો કે જો એનો તો સુંદર ઉદાહરણ છે પંખો. બરોબર, સાયકલનું પૈડું. બરોબર, તો આવા ઘણા બધા ઉદાહરણો હોય શકે, આવર્ત ગતિના છે, સુરેખ ગતિના છે, વર્તુળમય ગતિના છે. હવે વર્તુળમય અથવા સુરેખ અથવા આવર્ત એમાં કોઈ પણ બે ગતિ સાથે હોય એવું કોઈ ઉદાહરણ તો કે હા, તમે કોઈ પણ દડો લો હાથમાં અને એને તમે નીચે ગબડાવો તો ત્યારે શું કરે છે, એ દડો છે એ કોઈ સીધી દિશામાં જાય છે, તો એ કઈ દિશા થઈ, કઈ ગતિ થઈ, સુરેખ ગતિ થઈ. બરોબર, એની સાથે પોતાની ઓલામાં પણ ફરે છે, બરોબર, પોતે પણ ફરે છે, તો એ કઈ થઈ. જો હવાને આપણે કેન્દ્રના માપ જૂનાને કોઈ બિંદુ આપી દીધું તો એનું અંતર સમાન જ રહેશે. બરોબર, એટલે શું થશે, આ સુરેખ ગતિની સાથે વર્તુળમય ગતિ પણ થશે. બરોબર, પછી આવર્ત ગતિની અંદર ઘણા બધા બીજા ઉદાહરણો છે. આવું બીજું ઉદાહરણ જોતું હોય આપણે જેની અંદર બે ગતિઓ સાથે હોય તો સીધા રસ્તા પર ચાલી જતી સાયકલ, બરોબર, કે એની અંદર એના પૈડું છે એ વર્તુળાકાર ગતિ કરે છે અને આખી સાયકલ છે એ સુરેખ ગતિ કરે છે. બરોબર, તો આવા ઉદાહરણો તો હોય શકે જેની સાથે બંને ગતિઓનો સમાવેશ થતો હોય. પછી આવર્ત ગતિમાં આપણે જોઈએ તો મંદિરની અંદર જે ઘંટડી છે એ પણ કેવી છે, આવર્ત ગતિ. જ્યારે તબલા હોય, તબલા એને આપણે વગાડીએ છીએ ત્યારે એની જે સપાટી છે કંપન ઉત્પન્ન કરે, કંપન ઉત્પન્ન કરે એટલે ઉપર નીચે ઉપર નીચે થાય. તો જે કઈ વસ્તુ ઉપર નીચે થાય એ કેમાં આવશે, આવર્ત ગતિમાં. સુરેખ ગતિમાં એટલે સીધા રસ્તામાં ચાલી જતું કોઈ પણ વસ્તુ એને સુરેખ ગતિ કહેવાશે. વર્તુળમય ગતિ એટલે કે જેનો ભાગ વર્તુળાકાર રીતે એ પોતાનો માર્ગ પસંદ કરે છે અને વર્તુળમય ગતિ, જેમ કે પૃથ્વી છે પોતાની ધરી ઉપર વર્તુળાકાર માર્ગે ફરે છે. બરોબર, તો આ બધું કેવા કોના ઉદાહરણ થયા, વર્તુળમય ગતિના ઉદાહરણ થયા. હવે આની સાથે પાઠ પૂર્ણ થાય છે. બરોબર, જો હવે એના સ્વાધ્યાયના પ્રશ્નોનું ઝડપથી આપણે ચર્ચા કરી લઈએ. હવે ખાલી જગ્યા છે, હવા પાણી તથા જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેક બે બે ઉદાહરણ આપો. તો હવા એટલે કે જેમ કે પ્લેન છે, હેલિકોપ્ટર છે, પાણી તો કે સ્ટીમર છે, બોટ છે, પછી જમીન, તો જમીન ઉપર તો મોટરસાયકલ છે, એવા ઘણા બધા વાહનો આપણે ઉપયોગ કરતા હોય છે. સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર હોય છે, તો મેં તમને લખાયેલું જ છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર હોય છે. 5 કિલોમીટરમાં કેટલા મીટર હોય છે, અહીંયા 1 કિલોમીટર નથી કીધું, 5 કિલોમીટરનું કીધું, તો 5 કિલોમીટર કેટલા થશે, 5000 મીટર થશે. હિંચકા પર કોઈ બાળકની ગતિ કેવી થશે, તો હિંચકા પર કોઈ બેઠેલું હોય ને તો એ આ બાજુ જાય આ બાજુ જાય, મતલબ પોતાની ગતિનું પુનરાવર્તન કરે, તો એ ગતિ કેવી થાય, આવર્ત ગતિ છે. બરોબર, એવી રીતે કોઈ સિલાઈ મશીનની સોય છે એ પણ આવર્ત ગતિ કરશે. કોઈ પણ સાયકલના પૈડાની ગતિ, પૈડાની ગતિ છે એ કેવી થશે, તો કે એ વર્તુળમય થશે. બરોબર, આખી આખી સાયકલ છે ને એ સુરેખ ગતિ થશે. તો આવા સ્વાધ્યાયનો પ્રશ્ન છે. હવે એવું કઈ હશે આની અંદર, ત્રીજો પ્રશ્ન છે, પગ અથવા પગલાનો ઉપયોગ લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી, તો કે શા માટે ન કરવામાં આવતું, તો કે દરેકના દરેક વ્યક્તિએ એમાંના પગના પગલાના માપ અલગ અલગ હોય છે, એનું કોઈ ચોક્કસ માપ હોતું નથી, એટલે એનો માપ આપણે ચોક્કસ રીતે કરતા નથી, દરેક જગ્યાએ એનો ઉપયોગ આપણે કરતા નથી. નીચેની આપેલી લંબાઈના એકમને જેમ વધતી લંબાઈના આધારે ગોઠવો, વધતી લંબાઈ તો જે નાનું હોય ને એ પહેલા, તો જો પહેલા આપણે એને એમાં નથી જો એની રીતે આપણે લખી નાખીએ તો પહેલા શું આવશે, મિલીમીટર, પછી સેન્ટીમીટર, પછી મીટર અને પછી કિલોમીટર. તો એમાં શું આપેલું છે, 1 મીટર, તો 1 મીટર. બરોબર, 1 સેન્ટીમીટર, તો સેન્ટીમીટર આવી ગયું છે. પછી 1 કિલોમીટર, તો 1 કિલોમીટર આવી ગયું છે. અને 1 મિલીમીટર, તો મિલીમીટર આવી ગયું. આ એનો એક ક્રમ થઈ ગયો. બરોબર, કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 મીટર છે તો તેને સેન્ટીમીટર તથા મિલીમીટરમાં દર્શાવો. તો જો પહેલા એની કેટલી લંબાઈ છે, તો કે 1.65 મીટર એની લંબાઈ છે. બરોબર, દાખલો 5મો છે,
કોઈક વ્યક્તિની લંબાઈ છે 1.65 મીટર છે, હવે એને સેન્ટીમીટર અને મિલીમીટરમાં ફેરવવી તો શું કરવાનું? તો કે કેટલા સેન્ટીમીટર બરાબર મીટર થાય? તો કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. મીટરની નીચે મીટર મૂકી દેવાનું તો 1.65 મીટર થયા. અહીંયા શું? તો કે પ્રશ્ન છે, આનો ક્રોસ ગુણાકાર કરો, આ સ્વાધ્યાય છે બરોબર, આ ધ્યાન રાખજો. આનો ચોકડી ગુણાકાર કરો તો આજે અહીં 2 શૂન્ય છે એટલે 0.2 આગળ આગળ જશે એટલે 165 સેન્ટીમીટર આનો જવાબ આવશે બરોબર. અથવા આનો ગુણાકાર કરશો ત્યારે એનો જવાબ કેટલો આવશે? 165. હવે મિલીમીટરમાં કઈ રીતે ફેરવવાનું બરોબર? તો મિલીમીટરમાં ફેરવવા માટે સેન્ટીમીટરનો આપણે ખબર હોવી જોઈએ કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર. તો કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો અહીંયા આપણે કેટલા સેન્ટીમીટર મળ્યા છે? 165. તો 165 સેન્ટીમીટર મિલીમીટર કેટલા? ચોકડી ગુણાકાર કરો, સેન્ટીમીટર નીચે સેન્ટીમીટર, મિલીમીટરની નીચે મિલીમીટર છે તો આપણે જે જવાબ આવશે કેવો મળશે? મિલીમીટરમાં 165 × 10 એટલે 1 આંકડા પછી 0.0 એટલે 1650 મિલીમીટર. આ થઈ ગયો પ્રશ્ન આપણો કમ્પ્લીટ. હવે આગળ જોઈએ. રાધાના ઘર ને તેણી શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે તો આ અંતરને કિલોમીટરમાં દર્શાવો. 3250 મીટર છે બરોબર, છઠ્ઠો પ્રશ્ન. તો હવે એને આપણે કિલોમીટરમાં ફેરવવું છે તો કેટલા મીટર બરાબર કિલોમીટર થાય? 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય બરોબર. તો 3250 મીટર એ કેટલા? તો હવે ચોકડી ગુણાકાર કરો તો 3250 × 1 એટલે 1 નો કોઈ અર્થ રહે ને, છેદમાં કેટલા? 1000. 2 શૂન્ય શૂન્ય ઉડી ગયા. અહીંયા કેટલા શૂન્ય છે? 2 શૂન્ય. તો 0.1 એટલા આંકડા પછી આવશે એટલે 1 અને 2 આંકડા પછી 0.0 આવશે એટલે 3.25 કિલોમીટર થશે બરોબર. હવે આપણે આગળ જોઈએ તો કે કોઈ સ્વેટર ગૂંથણ કરવા માટે સોયની લંબાઈ માપતા સમયે ફૂટપટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન છે એ 3 સેન્ટીમીટર છે, મતલબ કે એ ફૂટપટ્ટીની અંદર 3 સેન્ટીમીટરથી શરૂઆત કરે છે. મેં શું કીધું હતું કે જો કોઈ પણ આપણે જ્યાંથી માપવાની શરૂઆત કરીએ છીએ ને એ છેલ્લા માપમાંથી બાદ કરી દેવાનું બરોબર. તો અને છેલ્લે કેટલું માપ મળે છે? તો કે 33.1 એને માપ મળે છે બરોબર. કેટલું માપ મળે છે? 33.1 સેન્ટીમીટર. તો સોયની લંબાઈ કેટલી હશે? તો કે 33.1 - 3 સેન્ટીમીટર પૂરા બરોબર. તો હવે 1 માં 0 જાય તો 1, 3 માં 3 જાય તો 0 અને અહીંયા કેટલા? 3. તો 30.1 સેન્ટીમીટર એ સોયનું માપ હશે બરોબર. હવે સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા. તો જો સમાનતા એક જ છે, બે વર્તુળમય ગતિમાં છે બરોબર. પૈડું પણ વર્તુળમય ગતિમાં છે અને સીલિંગ પંખો જે છે એમાંય સમાનતા છે. ભિન્નતા તો ભિન્નતા એ છે કે આ છે એનું કેન્દ્ર છે ત્યાંથી પાંખાના અંતર સમાન છે, ઓલામાં કશી ભિન્નતામાં જોવા મળતી નથી. હવે તમે તમારા સ્થિતિસ્થાપક રબર પટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતા? સ્થિતિસ્થાપક રબર, તો કે રબર પટ્ટી છે એની લંબાઈ ગમે ત્યારે આપણે જ્યારે ખેંચીએ તો વધી જાય છે અથવા એને મૂકી દઈએ તો ઘટી જાય છે. તો એવી રબર પટ્ટીનો ઉપયોગ કરીએ તો માપની અંદર એ ભૂલ ભરેલો રહે છે, એ માટે આપણે રબર પટ્ટીનો ઉપયોગ કરતા નથી. પછી તો કે તો એ રબર પટ્ટી જો માપીએ ને તો ઘણી બધી ભૂલો થાય છે. અને આવર્ત ગતિના બે ઉદાહરણ જે મેં આગળ પણ લખાઈ દીધા હતા, હજુ પાછું કહું છું, આવર્ત ગતિના બીજા બે ઉદાહરણમાં કોઈ પણ વ્યક્તિ, જો કોઈ દોડતો વ્યક્તિ છે તો યાર એના હાથની ગતિ અથવા સંચાની સોયની ગતિ બરોબર, આ બધી ગતિ કેવી છે? તો કે આવર્ત ગતિ છે, લોલકની ગતિ બરોબર. તો આની સાથે આ ચેપ્ટર આપણું જે 10મું છે એ આપણું અહીંયા પૂર્ણ થાય.